જે ચોથી ને છેલ્લી ગઝલ છે એમાં જે આજનું જીવાતું જીવન છે એની અંદર જે સંઘર્ષ અને એની જે નિષ્ફળતા અને એના અનેક પરિમાણો છે એનો વિષાદ છે તો મતલા છે અને આ પણ છે ને એની અભિવ્યક્તિની નવીનતાને કારણે ખૂબ જ પ્રખ્યાત થયેલો ને કે આતુરતાને ટેરવે ઉંચકાઈ જાઉં છું આતુરતાને ટેરવે ઉંચકાઈ જાઉં છું પણ ફૂલ્લીના પંજા જેમ હું ફેંકાઈ જાઉં છું ફૂલ્લીના પંજા જેમ એટલે મને પ્રશ્ન કરેલો તો મેં કહું ફૂલાયેલો ફાળકો જેમ પેલો થઈ જાય અને ફૂલ્લી એટલે જે બ્રિજ રમતા હોય એને ખબર છે કે સૌથી ઓછામાં ઓછું એનું વજન હોય છે અને આંગળી હોય એટલે પંજો જ આવે એમાં દૂડી તીડી ના ચાલે એટલે આતુરતાને ટેરવે ઉંચકાઈ જાઉં છું ફૂલ્લીના પંજા જેમ હું ફેંકાઈ જાઉં છું ને શેર છે કે મર્યાદા તોડવાના મનોરથ લઈને રોજ મર્યાદા તોડવાના મનોરથ લઈને રોજ કાંઠા ઉપરના ફીણમાં ફેલાઈ જાઉં છું જાણે મારા આ અરમાનો જળના ઘોડાની જેમ વચ્ચેથી નીકળે છે પણ કાંઠે આવતા એના જે મોઢા ઉપર ફીણ હોય એવી રીતે કાંઠા ઉપરના ફીણમાં ફેલાઈ જાય મર્યાદા તોડવાના મનોરથ લઈને રોજ કાંઠા ઉપરના ફીણમાં ફેલાઈ જાઉં છું ને શેર સાંભળજો કે સૂરજ થવાની વાત તો આકાશમાં રહી આપણે એ વાત તો અધર રહી ગઈએ ને સૂરજ થવાની વાત તો આકાશમાં રહી ચકમકથી નીકળું છું ધુમાડાઈ જાઉં છું ચકમકથી નીકળું છું ધુમાડાઈ જાઉં છું ને શેર છે કે હું 21મી સદીનો ભૂતકાળ છું હું 21મી સદીનો ભૂતકાળ છું હું પૂર્વજોના સ્વપ્નમાં ખોડાઈ જાઉં છું મારી આવતી પેઢી મને એક પહેલાથી જોશે પણ હું પોતે મારા પોતાના પ્રીકન્સીવ્ડ નોશન્સ જે છે એનાથી હું ઘેરાયેલો છું હું 21મી સદીનો ભૂતકાળ છું હું પૂર્વજોના સ્વપ્નમાં ખોડાઈ જાઉં છું ને શેર સાંભળજો કે હું તો હવાની હાંફ છું સમજણની બહાર છું હું તો આજે એક કવિ સમાજ સાથે જે પોતાની અભિવ્યક્તિ કરવા માગે છે અથવા જે રીતે અભિવ્યક્ત થવા માગે છે એને લાગે છે કે એને કોઈ સમજી શકે એમ નથી હું તો હવાની હાંફ છું સમજણની બહાર છું કેવળ કોઈના કાનમાં અથડાઈ જાઉં છું હવે જો ટકરાઈ શબ્દ પણ અહીંયા કકારને વાપરવા કરી શકાય હોત પણ અથડાવું એ મને વધારે એ યોગ્ય લાગ્યું હું તો હવાની હાંફ છું સમજણની બહાર છું કેવળ કોઈના કાનમાં અથડાઈ જાઉં છું ને આ જીવનની ક્ષણભંગુરતાનો શેર કે પ્રતિબિંબ થઈને બેઠો રહું છું તળાવમાં પ્રતિબિંબ થઈને બેઠો રહું છું તળાવમાં પળના પવનની ફૂંકમાં વેરાઈ જાઉં છું આ બેસી છે એ સીની જગ્યાએ જે ઠો બેઠો રહું છું બેસી રહું છું એ ઠોકાર છે એને એમ લાગે છે કે હવે હું સ્થિર થઈ ગયો બરાબર એસ્ટાબ્લિશ થઈ ગયો પણ હું પ્રતિબિંબ થઈને બેઠો રહું છું તળાવમાં પળના પવનની ફૂંકમાં વેરાઈ જાઉં છું ને શેર છે કે ભ્રમ છું વિકલ્પ છું હું અજાણ્યો છું પ્રશ્ન છું ભ્રમ છું વિકલ્પ છું હું અજાણ્યો છું પ્રશ્ન છું હું દર્પણોની ભીડમાં ઘેરાઈ જાઉં છું હું મારા પોતાના જ બતાવું ભ્રમ છું વિકલ્પ છું હું અજાણ્યો છું પ્રશ્ન છું હું દર્પણોની ભીડમાં ઘેરાઈ જાઉં છું ને છેલ્લો શેર આ 1971માં ગઝલ છપાયેલી આ શેરના ઘણા જાણ્યા અજાણ્યા શાયરોએ આમાંથી ઘણો ઉપયોગ બી કર્યો છે
પણ આ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે આજથી 48 વર્ષ પહેલા ગઝલ છપાયેલી છે. તો નસ નસમાં આખરે મેં સુરંગો ભરી દીધી. માણસ અત્યારે એના વિષાદના એવા વિસ્ફોટક ક્ષણ ઉપર ને સ્થળ ઉપર બેઠો છે. નસ નસમાં આખરે મેં સુરંગો ભરી દીધી. જોવું રહ્યું કે ક્યારે હું ચંપાઈ જાઉં છું. હવે મારા જીવનનો ઇન્ટરેસ્ટમાં ખાલી ડેથ ક્યારે આવશે એ જ રહ્યો છે. નસ નસમાં આખરે મેં સુરંગો ભરી દીધી. જોવું રહ્યું કે ક્યારે હું ચંપાઈ જાઉં છું. આતુરતાને ટેરવે ઉચકાઈ જાઉં છું. મારી બિગિનિંગ એટલી આશાસ્પદ હોય છે પણ ફૂલીના પંજા જેમ હું ફેંકાઈ જાઉં.